हेलो एवरीवन, वेरी गुड मॉर्निंग। लास्ट लेक्चर थी आपने आगळ वधीए। लास्ट लेक्चर नी अंदर मित्रों आपने ए समझ्यु हतु, लास्ट लेक्चर मां छेले आपने ए जोयेलु हतु के ज्यारे एसिड के बेज ने पानी मां उमेरवामां आवे त्यारे ए एसिड अने बेज आयन मां रूपांतरण थई जाय छे, एनुं आयनीकरण थाय छे। અને આયનીકરણ થતાની સાથે જ એમાંથી ઇલેક્ટ્રિસિટી પાસ થાય છે, જો પાસ કરવામાં આવે તો। શુદ્ધ પાણીની અંદર ઇલેક્ટ્રિસિટી પાસ થતી નથી, એટલે કે એવું કહી શકાય કે જે નિસંદિત પાણી છે, નિસંદિત પાણીમાં ઇલેક્ટ્રિસિટી પાસ નથી થતી। એનું રીઝન શું છે? તો કે નિસંદિત પાણીની અંદર કોઈ આયન જોવા મળતા નથી। નિસંદિત પાણી છે એ માત્ર H2O છે, એમાં H પ્લસ ને OH માઇનસ ઇઝીલી છૂટા પડતા નથી। તો આના કારણે એવું કહી શકાય કે નિસંદિત પાણીમાંથી એ વિદ્યુત પસાર થતી નથી। હવે કોઈ પણ એસિડ બેઝ કે ક્ષાર જે પણ આયન છે એ આયનને પાણીમાં ઉમેરવામાં આવે એટલે એમાંથી ઇઝીલી ઇલેક્ટ્રિસિટી છે, એમાંથી ઇઝીલી વિદ્યુત છે એ પાસ થવા લાગશે। ત્યાંથી મિત્રો આપણે આગળ જઈએ એ પછીના ટોપિક પર। તો એસિડ છે કે બેઝ છે તો શું એ શુષ્ક અવસ્થામાં કામ કરે છે? આપણે જેટલા એસિડ કે જેટલા બેઝ જોયા એ મોટા ભાગના જલીય અવસ્થામાં હતા। જલીય અવસ્થા એટલે શું? તો કે એક્ચ્યુઅલ ઓરિજિનલ એસિડ છે એ ઓલમોસ્ટ પ્યોર લિક્વિડ સિચ્યુએશનની અંદર હોય, પ્યોર લિક્વિડ ફોર્મમાં હોય। એ પ્યોર એસિડના ઉપયોગ બહુ ઓછા છે, એટલે એનું ડાયલ્યુશન, એનું મંદન કરવું પડે અને પછી જે અવસ્થા બને છે એ જલીય છે। તો જલીય અવસ્થામાં નાખતા જ એ આયનમાં રૂપાંતરણ થઈ જાય છે અને એ લિટમસ સાથે પ્રક્રિયા આપે છે। પરંતુ શું કોઈ શુષ્ક એસિડ છે, કોઈ સૂકો એસિડ છે એ પ્રક્રિયા આપી શકશે ખરી? શું લાગે છે, હા કે ના? તો ચલો એ માટે એક પ્રેક્ટિકલ જોઈએ, એક પ્રવૃત્તિ આપેલી છે ટેક્સ્ટબુકની અંદર, એ પ્રવૃત્તિ જોઈએ। એક ટેસ્ટ્યુબની અંદર આપણે એ જોવાનું છે કે એસિડ શુષ્ક અવસ્થામાં કામ કરી શકતો નથી, શુષ્ક અવસ્થામાં કોઈ પ્રકારના લિટમસ ઉપરનો કલર બદલી શકતો નથી, અથવા એવું કહી શકાય એ શુષ્ક અવસ્થામાં પ્રક્રિયા કરતો નથી। તો કોઈ એસિડ છે એ શુષ્ક અવસ્થામાં એની એસિડિકતા બતાવતો નથી। હવે આવું શા માટે એ સમજવાનું છે કે ભાઈ શા માટે એ શુષ્ક અવસ્થાની અંદર કોઈ પ્રકારનું કાર્ય નથી કરતો? તો એક ટેસ્ટ્યુબની અંદર આપણે એસિડ ઉમેરીએ, બરાબર, એ એસિડ હશે H2SO4 અને એની અંદર ક્ષાર ઉમેરીએ NaCl। તો આપણે એ સમજવાનું છે કે શા માટે કોઈ પણ એસિડ એ શુષ્ક અવસ્થામાં એસિડિક નથી, શુષ્ક અવસ્થામાં એસિડિક નથી। ચલો ત્યારે સાબિત કરતો એક પ્રેક્ટિકલ દર્શાવીએ। તો અહીંયા આગળ એક ટેસ્ટ્યુબ ડ્રો કરું છું, આ ટેસ્ટ્યુબની અંદર NaCl નું દ્રાવણ ઉમેરીએ અને એ NaCl ના દ્રાવણ સાથે H2SO4 એડ કરીએ। સમજો બોલું છું, આની અંદર શું એડ કર્યું છે? NaCl અને H2SO4। અહીંયા આગળ એક ઢાંકણું છે, એ ઢાંકણા વડે આખી ટેસ્ટ ટ્યુબ છે એને બંધ કરી દઈએ। ચલો ક્લિયર। તો આની અંદર બે વસ્તુ એડ કરેલી છે, કઈ કઈ? તો કે અહીંયા આગળ શાનું દ્રાવણ છે? H2SO4 અને NaCl। હવે જ્યારે જ્યારે H2SO4 છે એ NaCl સાથે પ્રક્રિયા કરશે, ફરીવાર સમજો આખી પ્રક્રિયાને, H2SO4 એકદમ સાંદ્ર છે, એ NaCl ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરશે એટલે સોડિયમ છે એ હાઇડ્રોજનનું અહીંયા આગળથી વિસ્થાપન કરશે, એટલે એ સોડિયમ હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે। એટલે સોડિયમ કોની સાથે જોડાશે? તો કે એ સોડિયમ છે એ સલ્ફેટ સાથે જોડાશે અને નવા આયનનું નિર્માણ કરશે જેનું નામ છે સોડિયમ સલ્ફેટ, Na2
SO4 એને કહેવાય સોડિયમ સલ્ફેટ. નવો જે આયન બને છે એ આયનને સેના તરીકે ઓળખવામાં આવે છે? Na2SO4 સોડિયમ સલ્ફેટ પ્લસ બે. હવે અહીંયા આગળ તો બે સોડિયમ, ચલો છેલ્લે બેલેન્સ કરીએ, જવા દો. તો વધ્યું શું? H અને Cl આ બંને ભેગા થઈને શેનું નિર્માણ કરે છે? HCl નું નિર્માણ કરે છે. તો આ રીતે સોડિયમ સલ્ફેટ ને HCl ફોર્મ થયા. અહીંયા બે સોડિયમ, બે સોડિયમ શું, બે HCl. અહીંયા બે સોડિયમ છે તો અહીંયા આગળ આપણે બે મૂકીશું. બે હાઇડ્રોજન અને બે ક્લોરિન એટલે ઈ ફોર્મ શું કરશે? ટુ HCl. ફરી એકવાર, બે સોડિયમ છે એટલે બેલેન્સ કરવા માટે અહીંયા આગળ બે મૂકવા પડશે. બે હાઇડ્રોજન અને બે ક્લોરિન એને HCl નું નિર્માણ કર્યું. પણ આ એટલી બધી ઉષ્માક્ષેપક પ્રક્રિયા હશે, એક્ઝોથર્મિક પ્રક્રિયા હશે કે HCl એ વાયુ અવસ્થામાં જોવા મળશે. HCl નો ધુમાડો નીકળશે ત્યાં આગળથી જ્યારે આ બે પ્રક્રિયા કરશે ને ત્યારે, અને એ જે HCl છે એ વાયુ અવસ્થામાં હશે. એટલે કે પ્રેક્ટિકલ કંઈક આ રીતનો થયો. અહીંયા આગળ એક બીજી ટેસ્ટ ટ્યુબ છે, અરે એટલે કે આ જે ટેસ્ટ ટ્યુબ હતી એમાં આગળ શું થયું એની પછીની પ્રોસેસ આ જ ટેસ્ટ ટ્યુબમાં જે થયું એ આપણે વર્ણવીએ છીએ. કે અહીંયા આગળથી HCl નો ધુમાડો નીકળ્યો હશે. હવે ઈ HCl ના ધુમાડામાં પાણી તો છે તે, એટલે પાણીવાળો ધુમાડો હશે. પરંતુ આપણે આ પ્રવૃત્તિ કેવા HCl સાથે સમજવાની છે? શુષ્ક HCl સાથે. એ HCl માં પાણી ના હોવું જોઈએ, બરાબર? એટલે અહીંયા આગળથી જે HCl ફોર્મ થાય છે, અહીંયા આગળ જે HCl ફોર્મ થાય છે ત્યાં વચ્ચે રસ્તામાં કેલ્શિયમ ક્લોરાઇડની એક નાની એવી નળી મૂકવામાં આવે છે. શેની નળી મૂકવામાં આવે છે? કેલ્શિયમ ક્લોરાઇડની. હવે આ કેલ્શિયમ ક્લોરાઇડની નળી શું કરશે? તો કે એ ભેજ શોષક છે, એ ભેજને શોષી લેશે. એટલે કે અહીંયા આગળથી જે ધુમાડો નીકળે છે, અહીંયા આગળથી HCl નો જે ગેસ નીકળે છે એ HCl ના ધુમાડાની અંદર જેટલો મોઇશ્ચર હશે, જેટલો ભેજ હશે, જેટલું પાણી હશે, એ પાણીને પેલી કેલ્શિયમ ક્લોરાઇડની નળી છે એબ્સોર્બ કરી લેશે, ખેંચી લેશે. હવે જે HCl વધશે એ પ્યોર શુષ્ક સુકો HCl હશે, સુકો હાઇડ્રોક્લોરિક એસિડ હશે. હવે એની અંદર કોઈ પ્રકારનો ભેજ કે એવું કંઈ જોવા નહીં મળે. અને એને આપણે એક નાના એવા હોલ મારફતે અહીંયા આગળથી બહાર કાઢીશું. અહીંયા આગળ મસ્ત મજાની નાની એવી એક ભૂંગળી ગોઠવી દઈએ. અને HCl છે એ અહીંયા આગળથી બહાર નીકળશે. હવે અહીંયા એની સાથે કોઈ લિટમસ પેપર છે, સપોઝ કે એના કોન્ટેક્ટમાં બ્લુ લિટમસ પેપર લઈ આવીએ, કારણ કે એસિડિક છે તો બ્લુ કેવું બનવું જોઈએ? રેડ બનવું જોઈએ. તો અહીંયા આના કોન્ટેક્ટમાં માની લ્યો કે આપણે બ્લુ લિટમસ પેપર લઈ આવીએ. અહીંયા આગળથી ગેસ બહાર નીકળશે. આ ગેસ એસિડિક છે બટ આની ઉપર કોઈ ઇફેક્ટ નહીં આવે. આ એસિડ, બાકી જનરલી એસિડનો નિયમ તો આપણે એવો સ્ટડી કરી ગયા છીએ કે એસિડ એ ભૂરા લિટમસને લાલ બનાવે છે. ફરીવાર આપણે જનરલી શું સ્ટડી કર્યું છે કે ભાઈ કોઈ પણ એસિડ છે એ એસિડ ભૂરા લિટમસને કેવું બનાવે છે? લાલ બનાવે છે. તો અહીંયા ભૂરું લિટમસ લાલ નથી બનતું. શા માટે આવું થાય છે? કારણ કે અહીંયા આગળ જે પ્રકારનું એસિડ છે એ એસિડમાં કોઈ પ્રકારે H પ્લસ આયન મુક્ત નથી થયેલો. આ એસિડની અંદર કોઈ પ્રકારનો કેલ્શિયમ, કોઈ પ્રકારનો H પ્લસ આયન મુક્ત નથી થયો. ભૂરા લિટમસને લાલ એસિડ નથી બનાવતો,
एसिड नी अंदर रहेलो एच प्लस बनावे छे। फरी वार समझो, भूरा लिटमस ने लाल छे ई एसिड नथी बनावतो, ए एसिड मां रहेलो एच प्लस बनावे छे। एच प्लस एसिड मांथी रिलीज करवा माटे मुक्त कर, आपणे जोयुं ने के एसिड माटे जवाबदार कोण छे, एच प्लस। HCl માં Cl માઇનસ એસિડ માટે જવાબદાર નથી, H2SO4 માં SO4 માઇનસ 2 એ એસિડ માટે જવાબદાર નથી, HNO3 માં NO3 માઇનસ એ એસિડ માટે જવાબદાર નથી, જવાબદાર માત્ર કોણ છે, H+। તો ઈ H+ મુક્ત થાય તો ઈ પેલાને એસિડ બનાવે ને, હવે મુક્ત થવા માટે હું સમજાવું છું, આઈ હોપ પલ્લે પડતું હશે કે અહીંયા આગળથી જે ગેસ નીકળ્યો એ ટોટલી કોઈ ભેજ વગર નો હતો, કારણ કે વચ્ચે કેલ્શિયમ ક્લોરાઇડ ની નળી ગોઠવી દીધેલી હતી, એટલે એકદમ સૂકો ગેસ બહાર કાઢેલો છે, અને એ સૂકો ગેસ જ્યારે પેલા પાઇપમાંથી બહાર નીકળે છે, એસિડ સાથે કોન્ટેક્ટ, લિટમસ સાથે કોન્ટેક્ટમાં આવે છે, તો લિટમસ સાથે HCl કોન્ટેક્ટમાં આવે છે। લિટમસ સાથે કોણ કોન્ટેક્ટમાં આવ્યું, HCl, જેની કોઈ ઇફેક્ટ નહીં પાડી શકે, પરંતુ જો એ પાણીમાં હોય તો પાણીમાં તો એ એચ પ્લસ અને સીએલ માઇનસ બની જાય। હવે આ એચ પ્લસ છે એ લિટમસ ઉપર ઇમ્પેક્ટ પાડી અને એને કેવો બનાવી દે છે, લાલ બનાવી દે છે। એટલે આ લોજિકલી છે, પ્રેક્ટિકલી તો આપણે એ પણ જોયું હતું કે એચ પ્લસ એ નથી હોતો, એચ પ્લસ ની બદલે શું હોય છે, એચ પ્લસ એ પાણી સાથે પ્રક્રિયા કરી અને એચ થ્રી ઓ પ્લસ બનાવે છે। આનું નામ યાદ રાખજો, હાઇડ્રોનિયમ આયન, હાઇડ્રોનિયમ આયન। તો આ જે એચ થ્રી ઓ પ્લસ છે એકચ્યુઅલી એ દાવેદાર છે એસિડિકતા માટે, એ લિટમસ પેપરને ભૂરામાંથી લાલ બનાવે છે, ક્લિયર। તો રીઝન પૂછાય તો રીઝન એવું લખી શકીએ આપણે કે આપેલ દ્રાવણની અંદર, એટલે કે HCl જે વાયુ હતો એ વાયુ દ્રાવણ છે, તો એ HCl ની અંદર કોઈ પ્રકારનો H+ આયન મુક્ત હોતો નથી, અને H+ આયન મુક્ત ન હોવાથી એ ભૂરું લિટમસ છે એ લાલ નહીં બની શકે, એના ઉપર કોઈ અસર નહીં પડે, અને આના લીધે શુષ્ક અવસ્થામાં એસિડ છે એ એસિડિક નથી, કારણ કે એ સૂકું છે, ભીનું નથી। ભીનું થાય, ફરી વાર લાસ્ટ ટાઈમ બોલી જાઉં છું, ભીનું થાય તો H+ બને, સૂકું હોય તો H+ ના બની શકે, દેટ્સ ઓલ। ચલો વધી આગળ, એ પેલા નોટ ડાઉન કરી લ્યો, મસ્ત મજાની આકૃતિ બનાવી લ્યો। ચલો ડિયર ફ્રેન્ડ્સ, હોપ કમ્પ્લીટ થઈ ગયું હશે, તો હું ઇરેઝ કરી લઉં। વધી આગળ, તો હવે હવે પછીનો જે ટોપિક છે એ આવે છે પીએચ માપક્રમ, પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન, પાવર ઓફ હાઇડ્રોજન, અથવા તમે તેને કહી શકો સ્ટ્રેન્થ ઓફ હાઇડ્રોજન। હાઇડ્રોજન એટલે શું, તો કે જેમાં એસિડ હતું તેને આપણે સ્ટ્રેન્થ કહેતા, પાવરફુલ કહેતા, જેની પાસે હાઇડ્રોજનની સ્ટ્રેન્થ વધારે છે એટલે કે એચ પ્લસ છે એ વધારે એસિડિક છે। આની ઉપરથી એક આખો લોરેન્સન નામના સાયન્ટિસ્ટે માપક્રમ આપેલો છે, ચલો તેને સમજીએ। તો પીએચ માપક્રમ, પીએચ નું જે એક્ચ્યુઅલ લેટિન નામ છે એ છે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન, પોટેન્સ ઓફ હાઇડ્રોજન, પોટેન્સ એટલે એવું કહી શકો પોટેન્શિયલ, પોટેન્શિયલ એટલે કે પાવર, અથવા એવું કહી શકાય
के पावर ऑफ हाइड्रोजन अने सौ सीम्पल भाषा में केवु होय तो स्ट्रेंथ ऑफ हाइड्रोजन। क्लियर? तो आ रीते पीएच नु आखो नाम थाय छे। कोई पण हवे अत्यार सुधी आपणे ए समझ्या के कोई पण जे एसिड के बेस छे एनो टेस्ट कई रीते कराय तो के इंडिकेटर द्वारा सूचक द्वारा। शुरुआत में सूचक ना घणा नाम भण्या, लिटमस छे, फिनोल्फथेलिन छे, मिथाइल ओरेन छे, पेलू हाइड्रोज हाइड्रेंजिया छे, पोटोनिया छे, पछी ऑल्फैक्ट्री अंदर डूंगळी छे, वेनिला नुं तेल, वेनिला एसेंस छे, लविंग नुं तेल छे, घणा बधा एवा एवा आपणी पासे इंडिकेटर छे जे मात्र इंडिकेट करे छे के आपेलू सोल्यूशन ए एसिड छे के आपेलू सोल्यूशन ए बेस छे। एम घणा बधा जे इंडिकेटर छे ए मात्र आपणने शुं करे छे, इंडिकेट करे छे। परंतु मारी पासे बे एसिड पड्या छे, एक विनेगर पड्यु छे, बीजू हाइड्रोक्लोरिक एसिड पड्यु छे। हाइड्रोक्लोरिक एसिड जे इम्प्योर होय छे ए पीळा कलरनो होय, जे आपणे घणी बधी वार पेला बेजिन क्लीनर क्लीनर तरीके आपणे यूज करता होईए, पेला लारीमां सेल करवा આવતા હોય તો ઘણા બધા એનો યુઝ કરે છે। અત્યારે તો ઘણો બધો મોડર્નાઇઝેશન થઈ ગયો, ઘણા બધા વર્ષો પહેલા આનો યુઝ થતો, હવે બહુ ઓછો થાય છે। તો એક્ચ્યુઅલી ઈ એસિડ છે યલો નથી હોતું, ઈ HCl જ છે, પણ એ બહુ મંદ છે અને એની અંદર ઘણી બધી ઇમ્પ્યોરિટીઝ છે, એટલે કે અશુદ્ધિઓ છે। પણ બાકી એકદમ પ્યોર જોવા જઈએ તો એ સફેદ કલરનું હોય। ચલો સમજીએ, વિનેગર પણ સફેદ કલરનું છે અને HCl પણ સફેદ કલરનું છે। સફેદ કલર એટલે કલર વિહીન, સફેદ કલર એટલે પારદર્શક, પાણી જેવો, સોરી સફેદ ના કહી શકાય, એને રંગવિહીન કલર કહીએ, એ રંગવિહીન છે, કલર છે જ નહીં એની પાસે કોઈ। બંનેમાં બ્લુ લિટમસ ડુબાડવામાં આવે તો બંને બ્લુ લિટમસ રેડ જ થાય, એટલે કે એક જોતા નક્કી થઈ ગયું કે બંને એસિડ જ છે। હવે સવાલ આવે છે કોણ વધારે પાવરફુલ છે, તો એ પાવર છે એ લિટમસ નહોતું દેખાડી શકતું, એટલે એ પાવર બતાવવા માટે કોણ આવે છે, પીએચ માપક્રમ, કે એ એસિડનો પાવર ડિનોટ કરે કે આ આટલું પાવરફુલ છે, આ આટલું લોઅર પાવરફુલ છે, આની આનો પાવર ઓછો છે, આનો પાવર વધારે છે। તો એની સ્ટ્રેન્થ ડિનોટ કરે છે, એનો જે પાવર ડિનોટ કરે છે, એનો પોટેન્શિયલ ડિનોટ કરે છે, એ માપક્રમને આપણે પીએચ માપક્રમ તરીકે ઓળખીએ છીએ। કયા માપક્રમ તરીકે ઓળખાય છે ડિયર ફ્રેન્ડ્સ, એ પીએચ માપક્રમ તરીકે। ટોટલ 1-14 જે માપક્રમ છે એ પીએચના આપેલા છે, જે શરૂઆતના માપ એ એસિડિકતા દર્શાવે છે અને આગળ જતા ધીરે ધીરે હાઇડ્રોજનનો સ્ટ્રેન્થ છે એ ડિક્રીઝ થાય છે, હાઇડ્રોજનનો પોટેન્શિયલ ઘટે છે, એટલે એસિડિકતા ઘટતી જાય છે અને બેઝિકતા છે એ મિત્રો વધતી જાય છે। તો ચલો ફાઇનલી આને પ્રોપર રીતે સમજીએ, મસ્ત મજાનો માપક્રમ ડ્રો કરીએ। અહીંયા આગળ આપણે કહી દઈએ એચ પ્લસ, અહીંયા આગળ શું કહી દેશું, એચ પ્લસ, અને અહીંયા આગળ મિત્રો આપણે કહી દેશું ઓએચ માઇનસ। અહીંયા માપક્રમ છે એ માની લઈએ કે એક છે, બરાબર બંનેની વચ્ચે 7 છે, અને અહીંયા આગળ કેટલો આવશે 14। તો કુલ પીએચ કેટલી છે, 1-14 સુધીની છે। ક્લિયર? કુલ પીએચ કેટલી છે, 1-14, એમાં શરૂઆત એસિડ થી થશે, પછી બેઝ આવશે। ચલો એને સમજીએ, ઓકે ફાઇન, તો શરૂઆત છે એ એની એસિડ થી થશે અને પછી શું આવશે, બેઝ આવશે। તો ચલો જોઈએ કે ક્યાંથી શરૂઆત થાય છે, તો એની શરૂઆત આપણે 0 કરીએ, કે 0-7 સુધીના જેટલા જેટલા તત્વો છે, એટલે કે જેની પીએચ કોની હોય, દરેક તત્વની પીએચ હોય, યાદ રાખજો, ખાલી
शुद्ध एसिड शुद्ध बेज के अशुद्ध एसिड अशुद्ध बेज नी पीएच होय एवुं नथी। दरेक नी पीएच होय, जेम के आपणो रुधिर ए लिक्विड छे एनी पीएच होय, जेम के आपणो यूरिन रुधिर आजूबाजू कोई जुओ तो पानी दूध लींबूनो रस टमेटानो रस जेटला जेटला लिक्विड जुओ छे दरेक लिक्विड नी पीएच जोवा मळती होय। अने ए पीएच ना लीधे ज एवुं समझी शकाय मित्रों, ए पीएच ना लीधे एवुं नक्की करी शकाय कि आपेलो पदार्थ ए एसिडिक हशे कि आपेलो पदार्थ ए बेजिक हशे। ऑलराइट, तो चलो जोईए, तो चलो जोईए। हवे जेनी पीएच ए सात करता ओछी छे, जेनी पीएच सात करता ओछी छे ए दरेक तत्व केवा छे, एसिडिक छे। जेनी पीएच एक्जेक्ट सात छे एटले के अहींया आगळ छे ए एसिडिक पण नथी ए बेजिक पण नथी, ए दरेक तत्व केवा छे, तटस्थ छे। तमे आकृति ऊपरथी एवुं जोई शको के अहींया जेनी पीएच जीरो छे, जीरो नी नजीकनी छे, एनी एमां एच प्लस नो प्रमाण सौथी वधारे छे, देखाय छे स्केलिंगमां। जेम जेम अहींया जता जईए एम एम जुओ एसिडिकता घटती जाय छे अने बेजिकता वधती जाय छे। समझो छो ने जे बोलू छुं, शरूआतमां आटलो बधो भाग स्केल नी अंदर एच प्लस ए कवर कर्यो हतो, अहींथी अहींया सुधीनो, पछी बन्यो एवुं के अहींया पहोंचीए तो आटलो भाग ज एच नो हतो, आ भाग आ एरिया तो कोने कवर करेलो छे, ओएच ए कवर करेलो छे, एटले के झीरो थी सात तरफ जता एसिडिकता घटती जाय छे અને અહીંયા બેઝિકતા સાવ ઝીરો હતી જુઓ, અને એની સામે એની બેઝિકતા છે એ વધતી જાય છે। એક સમય એવો આવશે કે જ્યાં બેઝિકતા સૌથી વધારે હશે અને એસિડિકતા સાવ ઓછી હશે। તો આ જે માપક્રમ દર્શાવે છે એ પીએચ માપક્રમ છે। ઝીરો થી સાત સુધી જતા એસિડિકતા ઘટે છે, અને એનું ઊંધું કે સાત થી ઝીરો સુધી આવતા सात पासे जो अटलो एसिड छे अटलो बेस छे एटले के ऑलमोस्ट वच्चे छे, धीरे धीरे तमे आम आवता जाओ तो अहींया जेटलो प्रमाण छे एनी करता अहींया आगळ एच नो प्रमाण वधारे छे, देखाय छे ने स्केल परथी। ऊपरनो भाग एच प्लस देखाड़े छे, नीचेनो भाग ओएच माइनस देखाड़े छे। तो अटला भागमां एसिड छे एच प्लस छे, आ एच प्लस नो एरिया छे ऊपरनो, नीचेनो ओएच माइनस नो एरिया छे। अटला भाग में जेटलू एसिड छे एसिडिक भाग छे एनी करता आ भाग में वधी जाय छे, आ भाग में सौथी वधे छे। तो सात थी जीरो सुधी आवता एसिडिकता में शू थाय छे, वधारो थाय छे, एटले के एवुं कही शकाय के एसिडनी प्रबलता वधे छे। अने एनुं ऊंधुं के सात थी चौद सुधी तमे जाओ तो ए पण जोई शको छो के धीरे धीरे एसिडनो एरिया घटतो जाय छे અને બેઝનો એરિયા ધીરે 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 વધતો જાય છે। તો અહીંયા આગળ કહી શકાય કે એની બેઝની પ્રબળતા છે, બેઝિક પ્રબળતા છે એ વધતી જાય છે। સમજો છો, એક જગ્યાએ એસિડિકતા વધી, બીજી જગ્યાએ બેઝિકતા વધી। ચલો, પીએચ લેસ ધેન સાત તો એસિડિક, એ તમને ખબર પડી ગઈ, ઇઝ ઇક્વલ ટુ સાત તો બેઝિક, અને જો પીએચ ग्रेटर देन सेवन होय, इज इक्वल टू नहीं भाई, ग्रेटर देन सेवन, तो एने आपणे केवा कहीशुं, तो ए दरेक पदार्थ ने मित्रों आपणे बेजिक पदार्थो कहीशुं। बेजिक एटले के आपणने ए ख्याल पड़ी गयो के जो पीएच झीरो थी सात सुधीनी होय तो ए एसिड हशे, एक्जेक्ट सात हसे तो ए तटस्थ हसे ए न्यूट्रल हसे, अने जो एज पीएच सात थी चौद सुधीनी हसे तो ए टोटली केवा हसे, बेजिक हसे। अने समझो हूँ बोलूँ, आपणे एवुं ना कही सकीए के जेनी पीएच अहींया आगळ सपोज के छ अहींया आवे, छ पीएच अहींया आवे बराबर, अहींया क्यांक होय एवुं मानी लई, आ छ पीएच वाळो टपको कर्युं मैं, तो आना आ पदार्थ एसिडिक छे एनो मतलब एवुं नथी के बेजिक छे ज नहीं, नहीं, दरेक पदार्थ में एसिडिकता अने बेजिकता होय ज,
પણ જે અતિ પ્રબળ છે, અતિ પ્રબળ, જેમ કે H2SO4 અતિ પ્રબળ એસિડ, તો એ અતિ પ્રબળની એસિડિકતા વધારે હોય, એમાં બેઝિકતા સાવ ઓછી હોય. કોઈ પદાર્થ 100% એસિડિક નથી, કોઈ પદાર્થ 100% બેઝિક નથી, એની અંદર ક્યાંક ને ક્યાંક તો નાનું એવું બેઝિક કેરેક્ટર હોય જ, બહુ ઓછું હોય પણ હોય જ. ક્લિયર? તો અહીંયા આગળ જે પદાર્થ માની લો કે જેની પીએચ 6 છે, તો એનો મતલબ એ એસિડ છે, તો એનો મતલબ એવો નથી કે એ એસિડ જ છે, એમાં બેઝિક હશે જ નહીં, એમાં બેઝિકતાનું પ્રમાણ ઓછું હશે, પણ હશે ખરી. સમજો છો? એસિડિકતા અને બેઝિકતામાંથી હવે માની લો કે એસિડિકતા 60% છે અને બેઝિકતા 40% છે, તો ઓબ્વિયસલી દેખાય આવે કે એસિડિકતા વધે છે. વધે છે એટલે એ ગુણધર્મ એનો વર્તાય છે. માની લો કે કોઈ પદાર્થની અંદર બેઝિકતા 70% છે, એસિડિકતા 60% છે, તો બેઝિકતા 70% છે એટલે એ બેઝિકતાનો ગુણધર્મ વર્તાય છે, એ પાવરફુલ બને છે, એટલે એ પદાર્થ આપણને બેઝિક લાગે છે. બાકી કોઈ પદાર્થ 100% એસિડિક કે 100% બેઝિક જોવા મળતા નથી હોતા. ઓકે, ઓલરાઈટ, ચલો આગળ વધીએ. ત્યાંથી તો પીએચ ની વેલ્યુ વિશે તમને ખ્યાલ પડી ગયો. હવે પીએચની અંદર જ આગળ વધીએ તો એમાં 14 ક્રમ આપેલા છે, જે હમણાં તમને કીધા એ પ્રમાણે, અને એને કલર ઉપરથી ઓળખવાનું હોય. કઈ રીતે ઓળખવાનું હોય? કલર ઉપરથી. કયા કલર? તો કે મેઘધનુષ્યના જાની વાલી પીનારા. જાની, ઊંધા ઊંધું લખવાનો, ચતુ ના લખતા. જાની વાલી પી ના રા. ચલો સમજીએ કે કઈ રીતે આને કાઉન્ટ કરવાનું હોય છે. આપણને કેમ ખબર પડે કયું એસિડ પ્રબળ, કયું એસિડ નિર્બળ? તો જોઈએ ભાઈ, તમને પીએચ પેપર આપે લિટમસ જેવો જ હોય, પણ કલર એનો ક્રીમ કલર જેવો જોવા મળે, આછા પીળા કલર જેવો જોવા મળે. એને તમારે કોઈ દ્રાવણમાં ડૂબાડવાનું. તમને 3 દ્રાવણ આપેલા છે, તમે 1 દ્રાવણમાં ડૂબાડ્યું, પહેલા દ્રાવણમાં, અને એનો કલર અતિશય લાલ થઈ ગયો, એનો કલર અતિશય લાલ થઈ ગયો, તો સમજવાનું કે એ પ્રબળ એસિડ છે. આની પીએચ લગભગ 1 આસપાસ હશે, 0 થી 1 આસપાસ, તો આને આપણે શું કહીશું? પ્રબળ એસિડ. આમ તો 0 થી 1 નહીં, 0 થી 2 ની વચ્ચે હોય, 0 થી 2 જેટલી પીએચ પ્રબળ એસિડની જોવા મળે. બરાબર? બીજું, આપણે જે પીએચ પેપરની વાત કરીએ છીએ એનાથી એકદમ એક્યુરેટ પીએચ ના મળે. એવું ના કહી શકીએ કે ભાઈ આ લાલ થયું એટલે આની પીએચ 1.3 જ હશે, એવું ના થાય. એપ્રોક્સિમેટલી ખબર પડે, લગભગ ખબર પડે કે આ અંદાજિત આટલું છે. હા, પીએચ મીટર આવી ગયા છે, કેમ થર્મોમીટર પહેલા ડિજિટલ આવી ગયા, મોઢામાં મૂકો એટલે સીધું દેખાડે, થર્મલ ગન આવી ગઈ કે તોલા ઉપર ઈપ્રકાવ પેલું એના વેવ આપાત કરે એટલે ટેમ્પરેચર દેખાય. સેમ વે મિત્રો, આમાં ડિજિટલ પીએચ ઇન્ડિકેટર આવી ગયેલા છે. એ પીએચ ઇન્ડિકેટર જ્યારે સોલ્યુશનમાં એડ કરે એટલે સીધે સીધું ત્યાં ડિસ્પ્લેમાં ડિસ્પ્લે થાય કે ભાઈ આટલી આની પીએચ છે. ક્લિયર? ચલો, તો આ પ્રબળ એસિડ ડિનોટ કરે છે, કદાચ ઝીણા અક્ષર લાગતા હોય તો. પ્રબળ એસિડ. હવે જેનો કલર નારંગી પીળા વચ્ચેનો છે, માની લો કે બીજા સોલ્યુશનમાં આપણે ડૂબાડ્યું, એનો કલર નારંગી ને પીળાની વચ્ચેનો આવ્યો, તો આને શું કહેવાય? નિર્બળ એસિડ. આવા એસિડની પીએચ કેવી હોય? ઓછી હોય, એસિડિકતા આની ઓછી હોય. હવે માની લ્યો કે લીલો કલર આવે છે, ડૂબાડ્યું ને કેવો કલર થઈ ગયો? લીલો કલર. તો સમજવાનું કે એ પદાર્થ એ સંપૂર્ણપણે તટસ્થ પદાર્થ છે, એટલે કે એ એસિડિક પણ નથી, એ બેઝિક પણ નથી, એ સંપૂર્ણપણે કેવો છે? તટસ્થ પદાર્થ છે, એટલે એ લીલો કલર ડિનોટ કરે છે. માની લ્યો કે કોઈ કલર છે એ જાંબલી જોવા મળ્યો, તો સમજવાનું એની પીએચ 12 થી 14 ની વચ્ચે છે, અને એ પદાર્થ પ્રબળ બેઝ છે. પ્રેક્ટિકલી સમજો છો ને? પતાકડું આપેલું હોય ડૂબાડવાનું અને ચેક કરવાનું, તમને સ્ટ્રીપ આપેલી હોય,
एक बे त्रण चार एवी लखेली स्ट्रीप आपेली होय एनी साथे मैच करवानुं के भाई आनो कलर आमांथी कोनी जेवो आव्यो अच्छा 14 नंबर जेटलो एटले आ आनो कलर जांबली तो जांबली कलर नी पीएच 12 थी 14 नी वच्चे छे एवुं प्रूफ थाय समझो छो डियर फ्रेंड्स। चलो हवे वादळी नारंगी जेवो कलर आव्यो तो आवा बेज ने निर्बल बेज कहेवाय। ઘણા એવો સવાલ પૂછે સાહેબ આ બંનેની વચ્ચે આવે તો આ બસ તો એ મધ્યમ બેઝ કહેવાય નિર્બળ ને પ્રબળની વચ્ચેનો એટલે કોઈ પણ આવી શકે કોઈ પણ પીએચ છે એ આવી શકે। લીંબુમાં તમે નાખો તો લીંબુની અંદર લગભગ કલર આપે તમને નારંગી જેવો એટલે એ એસિડ છે એ પ્રૂફ થઈ ગયો। આમ જો તો એવી પાવરફુલ એસિડ છે સાઇટ્રિક એસિડ એટલે એમ પ્રબળ નહીં પણ સ્ટ્રેન્થ તો છે એની પાસે। HCl H2SO4 ની અંદર જવા દઈએ તો એકદમ લાલ કલર આપી દે કારણ કે આપણા જઠરની અંદરની પીએચ બહુ ઓછી છે। ખોરાકનું પાચન કરવાનું છે ને ભાઈ ખોરાકને પોલો બનાવી એકદમ પાવર પેલું કહેવાય ને કે સ્મૂધ બનાવીને નોચી નાખીને એમાંથી પોષણ છે એ મેળવવાનું છે તો જઠરની અંદર જે એસિડ હશે એ બહુ પ્રબળ એસિડ છે। હું હજી એકવાર કહું છું હું પ્રબળ એસિડને સાંદ્ર એસિડમાં ફેરફાર હોવો જોઈએ તમને ખબર હોય પડવી જોઈએ કે પ્રબળ એસિડ એટલે એ HCl છે જ પ્રબળ એસિડ। તમે એમાં ગમે એટલું પાણી નાખો પાણી નાખવાથી મંદ બને નિર્બળ ના બને તો એ પ્રબળ એસિડ છે। હું એમ નથી કહેતો સાંદ્ર એસિડ મંદ જ હશે મંદ HCl HCl પોતે કેવો છે એનો સ્વભાવ કેવો છે પ્રબળ છે કારણ કે એમાં H+ છે એ વધારે છે। ઓલરાઈટ ક્લિયર વાલોડાઉ ચલો તો આ રીતે આખો પીએચ માપક્રમ છે એ નક્કી થતો હોય છે। આ રીતે આ બધું નક્કી થાય છે નોટ ડાઉન કરી લ્યો એ પછી મિત્રો આપણે આગળ જઈએ। એ પહેલાં એક જ મિનિટ પીએચના જ્યારે દાખલા આવશે ત્યારે તમારે કેવા ન્યુમેરિકલ્સ આવી શકે દાખલા તરીકે કોઈ પદાર્થની પીએચ છે માની લો તમને કીધું હોય કે કોઈ પદાર્થની પીએચ 5 છે તે 3 પીએચ કરતા કેટલો નિર્બળ હશે। કોક પદાર્થની પીએચ 5 છે એ 3 પીએચ ધરાવતા દ્રાવણ કરતા કેટલો નિર્બળ હશે આવું તમને પૂછે તો જ્યારે આવા ક્વેશ્ચન પૂછવામાં આવે ત્યારે ખાસ સમજજો કે કઈ રીતે આનો હું તમને શોર્ટકટમાં સોલ્યુશન આપું છું એમસીક્યુમાં જ્યારે આ ક્વેશ્ચન આવે ત્યારે કે આની પીએચ કેટલી છે 5 છે મોટામાંથી નાનું બાદ કરો 5માંથી 3 બાદ કરો તો તમને કેટલા મળશે 2 એટલે કે એકની બાજુમાં 2 મીંડા લગાડવાના આટલું નિર્બળ હશે આટલું નિર્બળ હશે। આના ન્યુમેરિકલ આની પહેલા ઘણા બધા કાઉન્ટ કરાવેલા છે એ તમે એકવાર જોઈ લેજો ન્યુમેરિકલ બરાબર દરેક ન્યુમેરિકલ નથી લેતો કારણ કે દરેક ન્યુમેરિકલ આપણા સિલેબસમાં નથી જે પીએચ વાળા ન્યુમેરિકલ જેમાં લોગ જોવાનું હોય ત્યારે એટલે શીખવાડેલા હતા કે આગળ જતા કામ આવશે અને અત્યારે રિવિઝન લેક્ચર છે એટલે ટેક્સ્ટબુકની શક્ય હોય ત્યાં સુધી બહાર લેવાની કોઈ જરૂર નથી તો હું બોર્ડ ઓરિયન્ટેડ સ્ટડી કરાવું છું ત્યારે સમય પણ હતો અને વ્યવસ્થિત શીખાઈ જાય એમ હતા એટલે ત્યારે એ ન્યુમેરિકલ તમને કાઉન્ટ કરાવેલા હતા। તો 5માંથી 3 જાય તો કેટલા વધશે 2 વધશે એકની પાછળ 2 મીંડા લગાડો એટલે કે 100 ગણો નિર્બળ હશે। કેટલા ગણો નિર્બળ હશે ડિયર ફ્રેન્ડ્સ 100 ગણો નિર્બળ હશે અને એકચ્યુઅલ એ આ રીતે કાઉન્ટ કરવાનું હોય કે આ 3 છે એટલે 10^-3 ના છેદમાં 10^-5 -5 ઉપર આવે એટલે +5 થાય એટલે 10^-3 + 5 તો 10^2 10^2 બરાબર આન્સર કેટલો આવે 100 તો એ 100 ગણું નિર્બળ હશે। આ રીતે આ ન્યુમેરિકલ છે એ ક્રેક કરવાના હોય છે। હવે 10^-3 ક્યાંથી લાવ્યા સર તો પીએચ ની ફોર્મ્યુલાઝ છે ચલો ફાઇનલી નોટ ડાઉન કરી લ્યો પછી ફોર્મ્યુલા અને આવા નાના મોટા તકડમ વાળા ન્યુમેરિકલ્સ જોઈએ।
चलो डियर फ्रेंड्स कम्प्लीट थी गयो है तो फाइनल इरेज कर लो, बाकी हो तो स्क्रीनशॉट मारी लो। लास्ट कॉल 3 2 1 इरेज करूँ छू। चलो वधिया आगळ ज्यांथी एनी पछीना टॉपिक पर जाइए, एटले के एनी अंदर ज ते जो एसिड होय एसिड तो एसिड नी पीएच नो सूत्र छे। जो कोई पदार्थ एसिड होय एटले के हवे बीजो क्वेश्चन तमने ए थवो जोईए, सर तमे कीधु पेलो डुबाड़ीने पीएच मेजर करवानी छे के पीएच मीटर थी मेजर करवानी छे, तो हवे आ फॉर्म्युला सेना माटे छे। तो आपने जे पहला पीएच पेपर डुबाड़वानी वात करी के पीएच मीटर डुबाड़ी ने जे जोवानी वात करी ए प्रैक्टिकली हतु। हवे पेपर ऊपर पीएच काउंट करवी छे ना न्यूमेरिकल थी काउंट करवी छे, तो ए तो तमारी पासे लेटमस नथी सॉल्यूशन नथी, तो कई रीते काउंट करशो? तो तमे एना डेटा ऊपर थी एना न्यूमेरिकल काउंट करी अने पीएच काउंट करी सको। कोई पण थियरी प्रूफ थाय एनी माटे बन्ने प्रूफ जोईए, थियोरेटिकल अने प्रेक्टिकल। तो हवे आपणे जे समझीए छीए ए थियोरेटिकल समझिए छे। तो एसिड जेनी पीएच नी फॉर्म्यूला छे, एसिड नी पीएच इज इक्वल टू एने पीएच कहवाय, कारण के एसिड में एच आयन हाजर हो। पीएच इज इक्वल टू माइनस लॉग ऑफ आइधर तमे एच प्लस लखी सको, आ लॉजिकली छे बट प्रेक्टिकली तो एच प्लस शक्य नथी, तो एच प्लस नी बदले शू आवशे एच थ्री ओ प्लस। तो अहीं एवं लखी सकाय पीएच इज इक्वल टू माइनस लॉग ऑफ एच थ्री ओ प्लस। चलो क्लियर, आ एसिड माटे छे। बेज माटे काउंट करिए तो बेज में कयो आयन हाजर हशे? ओ एच माइनस। तो बेजनी फॉर्म्यूला शू बन से? पीओएच इज इक्वल टू लॉग अथवा पीएच इज इक्वल टू लखी सकते, पीएच इज इक्वल टू लखीए पीएच इज इक्वल टू माइनस लॉग ऑफ ओएच माइनस, कारण के बेज में तो ओएच माइनस हाजर हो। क्लियर, न्यूमेरिकल आवा आवी सके। एग्जाम्पल तरीके बे त्रण आपी दू। कोई पदार्थनी सांद्रता अथवा तो कोई द्रावणनी सांद्रता दस नी माइनस चार घात मोलर छे, तो चकासो के ते एसिड छे के बेस छे। तो चकासो के ते एसिड छे के बेस छे। હવે દસની ચાર ઘાત આપેલી છે બરાબર, તો તમારે કઈ નથી કરવાનું, લોગના નિયમ પ્રમાણે અનુસરીએ, પણ લોગ તમને હજી પ્રોપર ખ્યાલ નહીં હોય તો દસની માઇનસ ચાર છે એને ઉડાડી, તમારે ખાલી ચાર માઇનસ એ ધ્યાનમાં નથી લેવાનું, દસ એ ધ્યાનમાં નથી લેવાનું, તમારે એનો જે પાવર છે એની જે ઘાત છે એ ઘાતનો આંકડો ધ્યાનમાં લેવાનો છે। આંકડો કેટલો છે? તો કે ચાર। આંકડો કેટલો આવ્યો? ચાર। તો ચાર એ શું છે? તો એ એસિડ છે। આ એમસીક્યુ માટે સમજી શકાય। હવે થિયરેટિકલ દાખલો આવી ગયો, આવશે જ નહીં બે માર્ક માટે કારણ કે ટેક્સ્ટબુકમાં નથી, બટ આવી ગયો તો કઈ રીતે કાઉન્ટ કરશું? તો કે પીએચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ એચ પ્લસ। સાંદ્રતા કેટલી આપેલી છે? દસ ની માઇનસ ચાર ઘાત। લોગનો નિયમ છે,
लॉग नो एवो नियम छे के जे घात मा होय ने ई आगळ आवे, अहींया आगळ लॉग टूथपेस्ट टेन लीधेलु छे, घात मा होय ई क्यां आवे, आगळ आवे आवो लॉग नो रूल छे। तो आ माइनस चार छे ए अहींयाथी टप्पीने आम आवी जशे, तो अहींया एक माइनस तो ऑलरेडी हता ज ते, तो माइनस अने आगळ शुं आव्या माइनस चार वध्यु शू लॉग टेन टू ध टेन टू ध बेस टेन। हवे आनी वेल्यू एक थी जाए, आनी वेल्यू केटली थी जाए एक, तो माइनस माइनस केटला वधे प्लस चार, तो पीएच मळी गई प्लस चार, एटले के आपेलू द्रावण ए एसिडिक हशे। बस आ खबर पड़वी जोईए। तो मैं तमने शॉर्टकट आपी दीधो अने मेथड आपी दीधी, क्लियर के भाई घात ने आगळ लई लेवानी, एटले जे नंबर आवे ई तो तमने ख्याल छे, सात थी ओछो होय तो एसिड, सात थी वधारे होय तो बेस, सात होय तो तटस्थ। ऑलराइट, पछी आ रीतनो एक क्वेश्चन आवी शके, दस नी माइनस बे करता, दस नी माइनस छ करता दस नी माइनस बे सांद्रता, आई होप अहीं सुधी तो देखात हे, कोई लगभग टेन्शन न देखात हो तो आ सांद्रता लखेलू छे। सांद्रता धरावतु द्रावण केटलू वधारे प्रबल हसे, तो एक मार्क माटे पहला शॉर्टकट समझो, आ शॉर्टकट छे, आ टेक्निक छे। टेक्निक शू छे तो के मोटा माथी नानो, ओके सर आमा तो ओला तो आपणे समझिए पांच ने त्रण आपेला हता, आमा शू समझू, तो के आमा दस नी माइनस छ एमां आंकड़ो कयो आव्यो, नंबर डिजिट कयो आव्यो छ, अहींया डिजिट कयो आव्यो बे, मोटा डिजिट माथी नानो सबट्रेक करी लियो, छ माथी बे बाद थशे, बाद करी लियो तो वधशे चार, एक नी पाछळ एटला मींडा मूकी देवाना, केटला मींडा मूकवाना चार, एक बे त्रण अने चार, दस नी माइनस छ करता दस नी माइनस बे धरावतु द्रावण दस हजार गणु पावरफुल हसे, केटला गणु पावरफुल हसे, दस हजार गणु। अने मेथड वाइज न्यूमेरिकल काउंट करवो हुई तो मेथड वाइज कई रीते थसे, तो के पावर गणवा माटे बन्ने नी कंपेरिजन करवी पड़े, दस नी माइनस बे ना छेद मा दस नी माइनस छ, माइनस छ उपर आवे तो ए प्लस छ थाय, दस नी माइनस बे प्लस छ इज इक्वल टू दस नी चार इज इक्वल टू दस हजार। पण जनरली न्यूमेरिकल्स नहीं आवे, पण मैं तमने काउंट करी दीधा, आवे न आवे पछीनी वस्तु छे, तमे बधी रीते प्रिपेर रहो, बधी रीते प्रिपेर रहो, इन शोर्ट कोई पण क्वेश्चन कोई कोई पण रीते ट्विस्ट करे कई वांधा ना आवो जोईए। ओके चलो हजी आवा एकाद बे लई लईए, बाकी होय स्क्रीनशॉट पाड़ी लो ने अत्यारे अथवा पोज करीने लखी लो, मारे थोड़ो जग्या जोवे छे। दस नी माइनस बे करता दस नी माइनस चार, ऊंधू करू ने, दस नी माइनस चार करता दस नी माइनस बे ए केटला गणु प्रबल हसे, जाते गणो चलो, केटला गणु प्रबल हसे। आज क्वेश्चन ने फेरवी ने आ रीते पूछी सके, चार पीएच करता, चार पीएच करता बे पीएच धरावतु द्रावण ए केटला गणो प्रबल हसे, बन्ने एक ज क्वेश्चन छे, बराबर। शॉर्टकट में पूछो तो तमने खबर पड़ी गई, डिजिट चार माथी बे बात करो, पीएच आपे हुई तो कोई चिंता ज नथी, आ सांद्रता आपेली छे अने मोलर कहवाय, मोलारिटी कहवाय, आ सांद्रता छे अने एनी पीएच आ थई तो बे माथी कोई पण रीते तमने आपे, अने एवुं नहीं करे एक नी सांद्रता आपी होय ने एक नी पीएच आपी होय एवुं नहीं करे, बराबर। तो चार माथी बे सबट्रेक्ट थई बे बात थई तो बे मळे ने एक नी बाजू में बे जीरो एटले सो, अधरवाइज तमने खबर छे दस नी माइनस बे ना छेद में दस नी माइनस चार, माइनस चार उपर आवे, माइनस बे प्लस चार दस नो वर्ग एटले सो गणु वधारे पावरफुल थशे, केटला गणु वधारे पावरफुल द्रावण थशे, सो गणु, क्लियर डियर फ्रेंड्स। तो आजना लेक्चर में आटलो राखीए, नेक्स्ट लेक्चर में पीएच ना महत्व थी आगळ वधशुं, तो चाले लो होमवर्क में एक बार मळीए नेक्स्ट लेक्चर में, त्यां सुधी वर्क करो, सारो एवो रीड करो, गुड लक टू ऑल।
गुड बाय डियर फ्रेंड्स, बाकी नोट डाउन करी ले।